વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીકમાં છે ત્યારે પોતાના વિસ્તારમાં કેવો વિકાસ થયો અને કેવો વિકાસ જરૂરી છે સમગ્ર બાબતે જોઈએ મેઘરજ ભિલોડા વિધાનસભા વિશે એક અહેવાલ. ભિલોડા મેઘરજ વિધાનસભા બેઠકે રિઝર્વ બેઠક છે. બંને તાલુકાઓમાં થઈ સૌથી વધુ આદિવાસી મતદારો છે ત્યારે આદિવાસી સમાજ માટે આ બેઠક રિઝર્વ રાખી છે. 3 ટર્મથી ભિલોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવે છે ત્યારે સમગ્ર ભિલોડા વિધાનસભા બેઠક વિસ્તારમાં કેવા વિકાસના કામો થયા અને કેવા કામો જરૂર છે સમગ્ર બાબતે એક સર્વે હાથ ધરવામાં આવ્યો. અલગ લોકોના નિવેદન લેવામાં આવ્યા ત્યારે ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં કેટલા સક્રિય છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા ધારાસભ્યની જરૂર છે તે અંગે મતદારો અને કાર્યકરોના નિવેદન લીધા. તમામ મત વિસ્તારના સર્વે બાદ મેઘરજ તાલુકાના વતની અને નિવૃત્ત સરકારી કર્મચારી મહેશ ભાગોરાનું નિવેદન લેતા જણાવ્યું કે ડોક્ટર અનિલ જોશિયારા ધારાસભ્ય હતા, ત્યારથી ભિલોડા મેઘરજ બંને તાલુકામાં કાર્યરત છું અને વિધાનસભાની આગામી ચૂંટણીમાં મેં દાવેદારી કરી છે અને જો પાર્ટી મને ટિકિટ આપશે તો ચોક્કસ ખેતી, સિંચાઈ, વીજળી, રોડ રસ્તા, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ તમામ બાબતે જઈ કઈ વિકાસ કામોના બાકી છે એ તમામ કામો કરવાની ખાતરી આપી હતી. જયદીપ પાટિયા, જેડેશ ટીવી, મેઘરજ. નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. દીપાવલીની પૂર્વ સંધ્યાએ આપ સૌના જીવનમાં નવું વર્ષ ખૂબ ખૂબ ઉર્જા ભરેલું આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને વિદિત છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે દુનિયામાં આગવી દિશા પકડી છે. વિકાસની આ ગતિમાં સહકારિતા પણ બાદ ના રહી જાય એના માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતના બીજા પનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને સહકારિતાની આગવી જવાબદારી પણ સોંપી છે. ત્યારે એક સહકારી તરીકે ચોક્કસ કહું છું કે આવતા દિવસોમાં સહકારિતા ખૂબ વિકસશે અને એમના અનુભવનો લાભ જનસામાન્યને મળશે. એમાંથી આજે ગુજરાત રાજ્યમાં પણ આપણા મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં સહકારિતા પણ આ વિકાસની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે આ એક જિલ્લા બેંક તરીકે આ જિલ્લાના ખેડૂતોને ખૂબ વિશેષ શુભકામનાઓ એટલા માટે આપું છું કે આ બેંકે આ કોરોના જેવી મહામારીમાં પણ ખેડૂતો માટે આર્થિક રીતે કમર ના તૂટી જાય તેવી દિશામાં પગલાં ભર્યા છે અને એના માટે મારા બોર્ડના ડાયરેક્ટર મિત્રોને, ચીફ એક્ઝિક્યુટિવને અને અધિકારી મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. ફરીથી સૌને ખૂબ ખૂબ નૂતન વર્ષે અભિનંદન. અસ્તુ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા. પ્યાર કી સહાતે હો, તારો કી બરાતે હો, દૂરી કી ના બાતે હો, બસ મુલાકાતે હો, સબકો યહી દેતી સંદેશા. દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી, રોશની કી ચાદર ઓઢી દીપાવલી. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા. પ્યાર કી સહાતે હો, તારો કી બરાતે હો, દૂરી કી ના બાતે હો, બસ મુલાકાતે. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે. પરમાર શાંતાબેન જીતેન્દ્રભાઈ, મેઘરજ જિલ્લા સદસ્ય તથા પરમાર જીતેન્દ્રભાઈ સુરજીભાઈ તરફથી
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा. प्यार की सौगाते हो, तारों की बाराते हो, दिल की नवाते हो, बस मुलाकाते हो, सबको यही देती संदेशा. दीपावली गली गली बन के खुशी छाई रे, रोशनी की चादर ओढ़े दीपावली करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा. प्यार की सौगाते हो, तारों की बाराते हो, दिल की नवाते हो, बस मुलाकाते. रात करे दूर अंधेरा,